गुड मॉर्निंग विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे सूत्र जोयला, सॉरी थियरी जोयली हती आपणे मध्यस्थ चतुर्थक दशांशक अने शतांशक। आ लेक्चर में आपणे आना सूत्र जोईशु अने दाखला जोईशु। आगळ सौप्रथम सूत्र नी वात करीए, मध्यस्थ जेने आपणे एम वडे दर्शावीए छीए। बे भाग पड़ीशु आपणे, अवर्गीकृत माहिती अने असतत वितरण। माहिती बे प्रकारनी, वर्गीकृत अने अवर्गीकृत। अवर्गीकृत એટલે ફક્ત અવલોકન આપેલા હોય તેના માટે, અને અસતત માહિતી એમ કે મતલબ વર્ગ આપેલા હોય નહીં। તો m બરાબર n + 1 છેદમાં 2 માં અવલોકનની કિંમત। ખૂબ સરળ છે વિદ્યાર્થી મિત્રો, કે અવર્ગીકૃત અને અસતત વિતરણ હોય ત્યારે m બરાબર n + 1 છેદમાં 2 માં અવલોકનની કિંમત। સતત આવર્તી વિતરણ હોય વિદ્યાર્થી મિત્રો, સતત એટલે કે વર્ગ આપેલા હોય ત્યારે આવૃત્તિ આપેલી હોય। m બરાબર l + એના છેદમાં 2 - f / f / c। ઓકે, કે m બરાબર l + એના છેદમાં 2 - f / f / c। એક એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા થાય વિદ્યાર્થી મિત્રો। ધોરણ 10 માં તમે શીખેલા છો મધ્યસ્થ વર્ગ કઈ રીતે મળે, પેલા એના છેદમાં 2 શોધી એને CFI માં જોતા એની સામેનો વર્ગ હોય તે મધ્યસ્થ વર્ગ, એની અધસીમા એટલે L, એના છેદમાં 2 શોધેલો હોય CF એટલે મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને C એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ। આ બે સૂત્ર મધ્યસ્થ માટે છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ ચતુર્થ ને Q વડે દર્શાવાય, ત્રણ ચતુર્થક વિદ્યાર્થી મિત્રો, Q1 Q2 અને Q3। Q જે વડે દર્શાવ્યો તેનો પ્રથમ ચતુર્થક હોય તો Q1 કહેવાય, બીજો હોય તો Q2 અને ત્રીજો હોય તો Q3। મતલબ આપણે Q જે હોય જે આપણે જેટલામાં ચતુર્થક જેટલામાં અંક લીધો હોય તે। સૌ પ્રથમ અવર્ગીકૃત અને અસતત વિતરણ, ક્યુ જે બરાબર જે કૌંસમાં એન + 1 છેદમાં 4 માં અવલોકનની કિંમત। વિદ્યાર્થી મિત્રો, તમને એવું કીધેલું છે કે Q1 શોધો, તો Q1 લખવાનો જેની જગ્યાએ હું લખવાનો એ। ઓકે, મતલબ અવર્ગીકૃત અને અસતત આવૃત્તિ વિતરણ UJ બરાબર જે કૌંસમાં n + 1 / 4 માં અવલોકનની કિંમત, જે આપણે શું જેટલામાં ચતુર્થ કીધો હોય તે કિંમત, ત્રીજો કીધો હોય તો અહીંયા 3 લખવાના જેની જગ્યાએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ વર્ગીકૃત એટલે કે સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે UJ જેટલામાં ચતુર્થક હોય છે l + j કૌંસમાં n / 4 - f / f / c। ફરી લખે UJ, મતલબ પ્રથમ હોય તો Q1 બરાબર l + j ની જગ્યાએ 1 મુકાય, j કૌંસમાં n / 4 - f / f / c। વિદ્યાર્થી મિત્રો, બધામાં સેમ સૂત્ર છે, જો મધ્યસ્થ માં તો ખાલી આયતન વસ્તુ બદલાનું, n / 2 અને j n / 4, ટૂંકમાં ચતુર્થક હોય તો છેદમાં 4 મૂકા, મધ્યસ્થ હોય તો છેદમાં 2, ચતુર્થક હોય તો છેદમાં n / કેટલા મૂકવાના 4, અવર્ગીકૃત હોય તો n + 1 કરી છેદમાં 4 અને વર્ગીકૃત હોય તો n વાળું સૂત્ર આપણું n + j n / 4 - f / f / c। ત્યારબાદ વાત કરી દશાંશ, બી વડે દર્શાવાય ડી જે દશાંશ। અવર્ગીકૃત અને અસતત વિતરણ માટે જોઈએ ડી જે બરાબર, દાખલા તરીકે દશાંશકો કેટલા હોય 9। વિદ્યાર્થી મિત્રો, કેટલા હોય દશાંશકો 9 હોય, તો દાખલા તરીકે તમે કીધું ભાઈ ત્રીજો દશાંશ, તો જેની જગ્યાએ કેટલા મૂકવાના
क्रम बी3 के बाद बीजे बराबर जे काउंट्स मा एन्ना छेद मा 1 छेद मा 10 मा अवलोकनी किंमत जो विद्यार्थी मित्रों मध्य चतुर्थक छेद मा 2 मुक्ता चतुर्थक होय तो छेद मा 4 दशांश होय એટલે छेद मा 10 जे काउंट्स मा एन प्लस 1 छेद मा 10 मा अवलोकनी किंमत सतत आवृत्ति वितरण वाले विद्यार्थी मित्रों बीजे દાખલા તરીકે ત્રીજો દશાંશ કીધો છે તો છે એટલે કામ કરવાના ક્રમ l + j કાઉન્સ માં n ના છેદ માં 10 માઈનસ f છેદ માં f ગુણ્યા c છે તો છે કયો સૂત્ર આવે છે j દશાંશ એટલે 10 પેલા દશાંશ વર્ગ શોધવાનો જે વર્ગ આવે તેની અધસીમાને l અને ઉપરની સંખ્યા આવૃત્તિને c આવૃત્તિને f टोटल 15 अवलोकनो छे पण જોઈએ
વર્ગીકૃત માહિતીમાં રહેલો છે તો આપણે દાખલા બે પહેલા આપણે દાખલા નંબર
ત્રણ જોઈશું પછી બે જોઈશું. કારણ એવું છે કે એક જ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે તો આપણે સરળ પડે, માટે પહેલાં દાખલા નંબર ત્રણ જોઈશું અને પછી દાખલા નંબર બે જોઈશું. તો દાખલા નંબર ત્રણ જો, એક કોલેજમાંથી પસંદ કરેલા હિસ્ટ્રી વિદ્યાર્થીની ઉંમરનો વિદ્યાર્થીની ઉંમર નીચે મુજબ કોષ્ટકમાં ઉંમર અને વિદ્યાર્થીની સંખ્યા, ઉંમરને એક્સ તરીકે, વિદ્યાર્થીની સંખ્યાને એમ એટલે આવૃત્તિ તરીકે લઈશું. તો વિદ્યાર્થીનો મધ્યસ્થ કઈ કઈ વસ્તુ શોધવાની છે? તો એક તો મધ્યસ્થીનો છે એટલે અહીંયા ઉપરાંત ક્યુ વન પ્રકાશક, પછી દશાંશક પી ફોર અને પી બત્રીસ એટલે કે બત્રીસમો શતાંશક, અને તે ઉપરાંત તેનું અર્થઘટન પણ કરવાનું. ચાર વસ્તુ વિદ્યાર્થી મિત્રોમાં શોધવાની છે, મધ્યસ્થ ક્યુ વન પી ફોર એટલે ચોખ્ખો દશાંશ અને પી બત્રીસ એટલે 32મો શતાંશ. ઓકે, સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આવૃત્તિનો પકડ પાડીશું. 11 14 22 15 8 6 4 બરાબર 80. લાવી ગયા 80. ચાલો હવે એક કામ કરાવ, સીએફઆઈ એટલે સંચય આવૃત્તિ. ચાલો કામ બનાવશો, સીએફઆઈ એટલે સંચય આવૃત્તિ કઈ રીતે મળે? વિદ્યાર્થી મિત્રો ધોરણ 10માં પણ શીખેલા છો, બહુ સિમ્પલ છે. સંચય આવૃત્તિ તેની આવૃત્તિ જે હોય તે બેઠે બેઠે 11 ના 11, પછી ક્રોસ સરવાળો 11 અને 14 11 અને 14 25 પચીસ અને એની પછી અહીંયા કેટલા આવે છે? 22. 25 ને 22 47, 47 + 15 બરાબર 62, 62 + 8 70, 70 + 6 76 + 4 80. વિદ્યાર્થી મિત્રો આવૃત્તિનો જેટલો ટોટલ આવે એટલા છેલ્લે અહીંયા આવવા જોઈએ. હજી એક વખત રિપીટ કરી, સંચય આવૃત્તિ કઈ રીતે? સીએફઆઈ કહેવાય, પહેલી આવૃત્તિ હોય તે બેઠે બેઠે ક્રોસ સરવાળો 11 અને અહીં નીચે કેટલા છે? 14. 11 ને 14 25, હવે આ 25 અને એની નીચે કેટલા છે? 22. 25 ને 22 47, 47 આવ્યા, 47 ને અહીંયા કેટલા છે? 15. 47 ને 15 62, 62 ને 8 70, 70 ને 6 76, 74 80. ઓકે, માહિતી વર્ગીકૃત પરંતુ અસતત. અસતત એટલે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. પહેલું આપણો એમ ને મધ્યસ્થ n+1/2 માં અવલોકનની કિંમત, n એટલે 80+1/2 માં અવલોકનની કિંમત. તો 80+81, 80+1 એ 81/2 40.5 માં અવલોકનની કિંમત. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, 40.5 એવા 80 ને 81/2 40.5 શેમાં દ્વારા? સીએફઆઈ માં. 11 ની અંદર આવે નહીં, 25 માં 40.5 આવે, 47 માં આવી જાય. 47 ની અંદર 40.5 આવે, એની સામેનો અવલોકન કેટલો છે? 19. મતલબ કે એમ બરાબર 19. ફરી એકવાર n+1 એને એટલે 80, ત્યાંથી મળ્યા આવૃત્તિનો સરવાળો 80 ને 81/2 40.5 સીએફઆઈ માં જો 11 ની અંદર નથી સમાતા, 25 માં આવે, 47 ની અંદર આવી જાય, તો 47 ની સામેનો અવલોકન 19. ઓકે, ત્યારબાદ Q1 કીધું છે. Q1 એટલે 1+n+1/4 માં અવલોકનની કિંમત. ઓકે, Q1 એટલે 1+n+1/4. ચાલો એટલે આ એક વાર એટલે કેટલા છે? 80+1
0.81 ગુણ્યા 32 25.92 તો CFIમાં તો 25 આવે છે એની નજીક કહેવાય માટે પરફેક્ટ આપણે એમાં લઈ શકીએ નહીં માટે શું કરું 25 છે તો 25 માં અવલોકનની કિંમત પ્લસ આ 0.92 વેજા તે કૌંસમાં 25 પછી 26 આવે 26 માં અવલોકનની કિંમત માઈનસ 25 માં અવલોકનની કિંમત ઓકે તો આ 25 માં અવલોકન CFIની સામે 18 0.92 19 માં અવલોકન 26 માં 47 માં એની સામે 19 અને 25 માં 18 18 ના 18 અહીંયા 19 માંથી 18 જાય 1 ગુણ્યા 0.92 એટલે 0.92 પ્લસ 18 એટલે 18.92 આ રીતે વિદ્યાર્થી મિત્રો અસતત અને અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે દાખલા ગણી શકાય